માંડવીના ઘડસીસા ગામે હરસિવ ઓટો ઇલેક્ટ્રોનિક્સ બાઇકના ભવ્ય શોરૂમનો ધનતેરસના શુભ દિવસે શુભારંભ કરાયો. માંડવી તાલુકાના ગઢસીસા ગામે ધનતેરસના શુભ દિવસે સવારે ગઢસીસા નખત્રાણા માંડવી હાઈવે પર આવેલા કૈલાસ કોમ્પ્લેક્ષમાં હરસિવ ઓટો ઇલેક્ટ્રોનિક્સ બાઇકના ભવ્ય શોરૂમનો શુભારંભ બાલિકાઓના હસ્તે કરાયો હતો. ડેલ્ટિક કંપની અને આશીર્વાદ ગ્રુપ દ્વારા ગઢસીસામાં હરસિવ ઓટો ઇલેક્ટ્રોનિક બાઇકના શોરૂમનો શુભારંભ થતાં ગઢસીસા તેમજ આસપાસના ગામોને આ સુવિધાનો સ્થાનિકે જ લાભ મળશે. ખાસ સબસિડીની વ્યવસ્થા વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ હશે. પર્યાવરણમાં આજે જ્યારે પ્રદૂષણ વધી રહ્યું છે ત્યારે આ ઇલેક્ટ્રોનિક બાઇકથી પ્રદૂષણ પણ ઘટશે તેમજ મેન્ટેનન્સ ખર્ચ પણ ઓછો થશે. ગઢસીસા ગામના સરપંચ ભાઈલાલભાઈ છાભૈયા, માંડવી તાલુકા પંચાયતના સદસ્ય અને મકડા ગામના યુવા સરપંચ બડુભા જાડેજા, ગઢસીસા કણી સેના પ્રમુખ મોહનસિંહ વાઘેલા, દશરથસિંહ જાડેજા, અખિલ રાજગોર, વિનોદભાઈ, આનંદભાઈ, અરવિંદભાઈ, સુલેમાનભાઈ, સિરવાના પરેશભાઈ ભાનુશાલી, જનકભાઈ, મુરજીભાઈ ભાનુશાલી, પ્રતિક રાજગોર, શશિકાંત રાજગોર, દીક્ષિતસિંહ, ઉદય પંડ્યા, સંજય ગોસ્વામી, હિંમત મહારાજ એગ્રોવાડા, વિશ્રામ ભાનુશાલી વગેરે તેમજ તેમના પરિવારજનો, મિત્રો, રાજકીય સામાજિક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ નૂતન સાહસને બિરદાવ્યું હતું. જીતેશભાઈ ભાનુશાલીએ સાથ સહકાર આપવા બદલ સૌનો શોરૂમ પરિવાર વતી આભાર માન્યો હતો. સ્ટોરી બાય પરેશ જોશી, આશાપુરા ન્યૂઝ ચેનલ, માંડવી, કચ્છ. આશાપુરા માત કી જય. ખરેખર ગઢસીસા ગામ માટે આનંદની વાત છે. આજે અમારા ગઢસીસા ગામમાં અમારા જુવાન મિત્રો નિર્મળસિંહ અને જીગર રાજગોરના સંયુક્ત પ્રયાસથી આજે ગઢસીસા મધ્યે ઇલેક્ટ્રોનિક ફોર વ્હીલર રિક્ષા અને બાઇકની આજે એના શોરૂમનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધતા જાય છે ત્યારે લોકો માટે ટુ વ્હીલ અને ફોર વ્હીલ રિક્ષા એ આશીર્વાદરૂપ નીવડશે. કારણ કે ઇલેક્ટ્રોનિક જ્યાં આપણા ઘરમાં પણ સુવિધા હોય છે દરેક જગ્યાએ અને સસ્તી પડે છે, પેટ્રોલ ડીઝલ કરતાં સસ્તી પડે છે, તો સરકાર પણ આમાં સબસિડી આપી અને લોકોને પ્રોત્સાહન કરે છે. તો અમારી પણ એવી ખાસ વિનંતી છે પ્રજાને કે આનો વધારે વધારે ઇલેક્ટ્રોનિક જે બાઇક છે અને રિક્ષા છે એનો ઉપયોગ કરે અને વધુ ફાયદાકારક નીકળે અને ઉપયોગ કરે એવી અમારી ખાસ નમ્ર વિનંતી છે. ગઢસીસાના ગામના લોકો અને આજુબાજુના લોકોને હું તો પ્રેરણા આપું છું કે ખરેખર હું પણ લેવાનો છું. આ તમને મારે કહી દઉં કે હું પણ હવે લેવાનો છું. કારણ કે અત્યારે ડીઝલ અને પેટ્રોલના ભાવ રોજબરોજ વધતા જાય છે અને એના માટે અત્યારે એક જ વિકલ્પ જો હોય તો ઇલેક્ટ્રોનિક બાઇક છે. આજે ગઢસીસા મધ્યે અમે જીગર રાજગોર, નિર્મળસિંહ સોઢા અને જીતેશ ભાનુશાલી અમે એક નવો સાહસ કરવા જઈ રહ્યા છીએ એ બાઇકનો. તો અમારે ગામ લોકોને એવી વિનંતી છે કે તમે વધુમાં વધુ અહીંયા આવો, ગાડી નિહાળો, ગાડીની ખરીદી કરો. આજે રોજબરોજ પેટ્રોલના ભાવ વધતા જાય છે. પ્રદૂષણ મુક્ત કરવું હોય જો તો પહેલું પગલું આ છે, આપણે આ ગાડી ઇલેક્ટ્રોનિક બાઇક જે ખરેખર 12,000 રૂપિયા એમાં સબસિડી મળે છે એનો પણ આપણે લાભ લઈએ અને આ ગાડીનો ઉપયોગ કરીએ અને બધાને કહીએ કે આ ગાડીની ખરીદી કરો, સારી રહેશે, પ્રદૂષણ મુક્ત રહેશે. આજે અમારે ગઢસીસા ગામના સરપંચશ્રી, ગઢસીસા ગામના પ્રતિનિધિશ્રી ઝાલાભાઈ મહારાજ, ઘણા બધા સર્કલના મિત્રો, અમારે ભાનુશાલી સમાજના પરેશભાઈ શિરોવાળા, યુવા ભાજપ મંત્રી છે એ પણ આજે પધાર્યા છે. મિત્રો વર્ગ ઘણો મોટો છે. અમને પણ એવું થાય છે કે ખરેખર અમને સપોર્ટ મળશે અને આવી જ રીતે અમને સપોર્ટ મળે, વધુમાં વધુ પ્રદૂષણ મુક્ત ભારત બનાવીએ એવી અમારી બધા નમ્ર અપીલ છે. શોરૂમે આવવાનું, નખત્રાણા હાઈવે ઉપર કૈલાસ કોમ્પ્લેક્સમાં છે દુકાન. બધા મિત્રોને હાર્દિક આમંત્રણ છે. આજરોજ ધનતેરસ શુભ દિવસે અહીં આપણે ગઢસીસા મધ્યે ગઢસીસા નખત્રાણા હાઈવે ઉપર હરસિવ ઓટો જે અહીં ચાલુ કરેલ છે એવા જીતુભાઈ ભાનુશાલી તેમજ જીગરભાઈ ગોર
તો એમાં નિર્મલસિંહ સોઢા એમને પહેલાં તો ખૂબ ખૂબ ધન્યવાદ, જે આવું સરસ કાર્ય કર્યું છે એ બદલ ખૂબ ખૂબ એમનો ધન્યવાદ આપું છું. અને સર્વેને હું અપીલ કરીશ કે આપણે જે આવા આપણે હમણાં તો જે પેટ્રોલના ભાવ તો વધ્યા છે એ તો બધાને ખ્યાલ જ છે, આવામાં આપણે આ જે ઇલેક્ટ્રિક વસ્તુ છે, આ આપણે આ બાઇક છે, એ આપણે સરળ પડશે અને આપણે અહીં સબસિડી પણ આપેલ છે સરકાર દ્વારા. તો સૌને હું અપીલ કરીશ કે આ જે બાઇક છે તેમજ ઈ રિક્ષા છે, સર્વેને આ વસ્તુ આપણે લેવા અપીલ કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. જય આશાપુરામાં, જય મઢવાડીમાં. મનીભાઈ કે ત્યાં તો સાથ સરકાર દો, સારી ભક્તિ કહેવાયો અને દાડો બની કે કરતી રાખે અને આગળ વધે એની આમ આશીર્વાદ ત્યાં તો. રાજગોર હિંમતલાલ રવાશંકર, મૂળ મારો આપણે આપણે ખેતીવાડી જતું દવાનો 32 વર્ષ અનુભવ છે, ગામડે ગામડે મારી પહેચાન છે અને બધાને એ જ મેં ભલામણ કરી. આજની યુગમાં ત્યાં પેટ્રોલના ભાવ વધી ગયા, ડીઝલના ભાવ વધી ગયા છે, એના માટે આજે આ લોકો ઇલેક્ટ્રોનિક જે સરકારે જે માને કરી છે તેમાં એમાં સબસિડીમાં માણસોને મળશે બરાબર. પ્લસ જે આજે કોઈ બી હોય માણસ, ગરીબ માણસ જે આજે છોકરા સ્કૂલે જતા હશે તો એને આજે ગાડી પરવડશે, એમાં અમે 3 મોડલ લોન્ચ કરી છે બરાબર સરકાર તરફથી, એમાં પણ સબસિડી મળશે. પ્લસ અહીંયાના જે બધા અમે જે ગામડા મારા ઓછામાં ઓછા 35-40 ગામ લાગે છે એગ્રીકલ્ચરના હિસાબે, એમાં 32 વર્ષનો અનુભવ છે એગ્રીકલ્ચરના, એના હિસાબે મેં આ લોકો બધાને એ જ મારી જનતા જાહેરને વિનંતી છે. આ યુગમાં જ પછી આપણે જે કાર્બનિક જે આપણે મોદીભાઈ હમણાં જે પ્રશ્ન કાઢ્યો હતો આપણે સભામાં તે આજની તારીખમાં, તો મેં એવું મને જાણવા મળ્યું કે આ જે કાર્બનિક જામ થઈ ગયા છે એટલા બધા ઉદ્યોગો છે, આ લોકો હવે પ્રદૂષણ દૂર કરવા માટે આ લોકોએ આ બધું ઇલેક્ટ્રોનિક આઇટમ વસાવી છે, એનાથી ઘણું ફાયદો થશે. શુભેચ્છા. પાર્ટનરશીપમાં આપણે સોઢા છે ને જીગર હિંમતલાલ રાજગોર છે, બહુ મહેનત કરે છે અને એને પાર થશે કામ. સ્ટાઇલ ધ ફેશન હબ, બ્રાન્ડેડ વસ્ત્રોનો વિશાળ ખજાનો એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. સમર સ્પેશિયલ કલેક્શન, પાર્ટીવેર કલેક્શન, બ્રાન્ડેડ જીન્સ, ટીશર્ટ, ફોર્મલ વેર, કેઝ્યુઅલ વેર, સૂટ, શેરવાની, જોધપુરી, ઇન્ડો વેસ્ટર્ન, રાજનીતિ સૂટ, કુર્તા સૂટમાં તદ્દન નવી વેરાયટી. ઓર્ડર ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવશે. તેમજ ડીઓ, બેન્ટ, વોલેટ, નાઇટવેર તથા અંડર ગાર્મેન્ટની વિશાળ રેન્જ. અંડર ગાર્મેન્ટમાં લેવાઇસ, જોકી, યુનાઇટેડ કલર્સ, જોરિયો, ઝેનેસ, રોકી, વીઆઈપી બ્રાન્ડ ઉપલબ્ધ. મેન્સવેરનો કમ્પ્લીટ શોરૂમ એટલે સ્ટાઇલ ધ ફેશન હબ, વન સ્ટોપ શોરૂમ ફોર મેન. સ્ટાઇલ ધ ફેશન હબ 3 લાલન આર્કેડ, જૂની પાંજરા પોર્સેરી, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કસ્ટમર કેર 8000826000. લેન્ડલાઇન નંબર 02832220000.